છઠ્ઠા ટીવીના માધ્યમથી નિહાળનાર એસએમસી તથા એસએમડીસીના તમામ સભ્યોનું હું આ તબક્કે સ્વાગત કરું છું. આજની આપણી આ ટેલિકોન્ફરન્સમાં મેડમશ્રીનું માર્ગદર્શન મેળવવા માટે કહીશ. હવે મેડમશ્રી દર્શનાબેન. નમસ્કાર મિત્રો, માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મેડમશ્રી, માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, તમામ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર અને તમામ એસએમસી અને એસએમડીસીના સભ્યો, આપ સૌનું આજે સમગ્ર શિક્ષા વતીથી સ્વાગત કરું છું. શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વિકાસ સમિતિ એસએમડીસીના સભ્યો સાથે આ વર્ષમાં આપણે પ્રથમવાર મળી રહ્યા છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે કોરોના મહામારીના લીધે ઘણું બધું આપણું શિક્ષણ અત્યારે ડિસ્ટર્બ થઈ રહ્યું છે, પણ તેમ છતાંય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સરસ રીતે હોમ લર્નિંગનું કામગીરી થઈ રહી છે અને બાળકોને પાઠ્યપુસ્તકો, શિક્ષણ આ બધામાં ક્યાંય કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. મિત્રો, આ સાથે શાળા વ્યવસ્થાપન સમિતિ અને સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટીના સભ્યોનું પણ એટલી જ જવાબદારી જરૂરી છે કે શિક્ષણ વિભાગ દ્વારા, શિક્ષકો દ્વારા, શિક્ષણના તમામ તંત્ર દ્વારા જ્યારે આટલા બધા પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે એક વાલીના પ્રતિનિધિ તરીકે આપણે બધા છીએ કે શાળામાં જેટલા બાળકો ભણી રહ્યા છે એ બધા જ બાળકોના પ્રતિનિધિત્વ એટલે આપણા એસએમસીના મેમ્બર્સ, આપ સૌ બહુ સરસ રીતે કામગીરી કરી રહ્યા છો. ખૂબ સરસ એસએમસી આપણી ઉદાહરણરૂપ આખા રાજ્યના ઘણી બધી સારી સારી પ્રેક્ટિસિસ દરેક ક્લસ્ટરમાં છે, પરંતુ આપણો અત્યારનો હાલનો રોલ શું છે એના માટે આપણે આપને આજે ટેલિકોન્ફરન્સના માધ્યમથી મળવાનું નક્કી કર્યું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની પ્રેરણાથી આજે આપણે ટેલિકોન્ફરન્સના માધ્યમથી મળી રહ્યા છીએ. મેડમનો આપણે આભાર માનીએ છીએ. આપણી ખરેખર ફરજ શું છે મિત્રો, એના માટે આપણે ખાસ ભેગા થયા છીએ. તો અત્યારે આપણે આ બાળકો ઘરે છે અને ઘરેથી શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે આપણી પણ જવાબદારી છે એસએમસી મેમ્બર તરીકે આપણી આજુબાજુમાં જે આપણા બાળકોના વાલી છે એની સાથે કોન્ટેક્ટ કરીને એમને આપણે કેમ કરીને બાળકોને, ધારો કે દીદી ગિરનારના આપણા સમયપત્રક મળતા હોય છે, એ સમયપત્રક મુજબ બાળકને નોટ, પેન, ટેક્સ્ટબુક લઈને બેસાડીએ અને એને અચૂક એ સેશન અટેન્ડ કરવા માટે જણાવીએ. સાથે સાથે બાળકોના જે વોટ્સએપ ગ્રુપથી શિક્ષકો દ્વારા બનાવેલા છે એ વોટ્સએપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મેસેજ જ્યારે આવતા હોય તો બાળક સુધી પહોંચાડીએ અને એ પ્રમાણેનું તમામ ફોલોઅપ વર્ક આપણે આપણા બાળકોનું કરાવીએ. તો આ રીતે સતત આપણે જો પ્રયત્ન કરતા રહીશું તો બાળકોનું શિક્ષણ ક્યારેય અટકશે નહીં. શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે આટલી બધી મહેનત થતી હોય, ધોરણ 1 થી 12ના તમામ બાળકો માટે આપણે ઓનલાઈન શિક્ષણનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે આપણી પણ એટલી જ ફરજ છે કે આપણે એમાં પૂરતો સહયોગ આપીએ. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના માળખામાં જ્યારે જોઈએ છીએ ત્યારે એમાં 75% એટલે કે 75% જેટલા સભ્યો વાલીના પ્રતિનિધિત્વ છે અને બાકીના જે 3 સભ્યો છે, 12માંના 9 સભ્યો માતા પિતાના પ્રતિનિધિ છે, જ્યારે બાકીના 3 સભ્યો જે છે એ શાળાના આચાર્ય છે, શિક્ષણવિદ અને લોકલ ઓથોરિટી સ્થાનિક સત્તાતંત્રના પ્રતિનિધિ છે. આ માળખા વિશે આપ સૌ અવગત છો. સાથે સાથે સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી, શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ જે આપણી માધ્યમિક શાળાઓમાં રચના કરવામાં આવેલી છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ એસએમસીની દર 2 વર્ષે પુનઃરચના કરવાની થાય છે અને એના કાર્યો અને ફરજો વિશે આપ સૌ અવગત છો અને એ પ્રમાણે આપણે તાલીમ પણ કરતા હોઈએ છીએ. એ આપ સૌને 2010-11થી આ પ્રક્રિયાથી આપ સૌ સ્ટેક હોલ્ડર્સ અવગત છો. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ એટલે કે શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ જે આપણી માધ્યમિક શાળાઓમાં આપણે રચના કરેલી છે ત્યાં આપણે દર 2 વર્ષે પુનઃરચના કરવાની થતી નથી, પરંતુ આની અંદરનું જે માળખું છે, જે 15 સભ્યોનું માળખું છે, એ માળખું પણ મિત્રો આપણે સમજીએ કે માળખા મુજબ કે શાળામાં શાળાના જે આચાર્ય છે, ઉપાચાર્ય છે, અલગ અલગ વિષયના જે શિક્ષકો છે, સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન ગણિત છે, અંગ્રેજી છે, એ વિષયના શિક્ષકો છે, સ્થાનિક સત્તાતંત્રના સભ્યો છે, ગામના વાલી સભ્ય છે જેમાં મહિલા પ્રતિનિધિ પણ છે 2 અને 2 પુરુષ પ્રતિનિધિ પણ છે. અને આ રીતે આપણું આખું જે શાળા વ્યવસ્થાપન અને વિકાસનું જે એસએમડીસીનું માળખું છે એમાં મોટા ભાગે જો જોઈએ
80% સભ્યો જો જોઈએ તો એ આપણા શાળાના જ આપણા શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી છે. તેનો મતલબ શું થયો કે શાળાનું આખું એકેડેમિક એટમોસ્ફિયર જે છે કે આમાં મોટા બાળકો છે, બાળકો પોતાના 9-12 જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે આ બાળકો છે એમાં વાલીનું પ્રતિનિધિત્વ ઓછું છે પરંતુ શિક્ષકોનું પ્રતિનિધિત્વ વધારે છે. એનો મતલબ જ એ કે આપણે શાળાના એકેડેમિક વિકાસ ઉપર વધારે ફોકસ કરવાનું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ એટલે કે ભૌતિક સુવિધાઓની બાબતમાં તો શાળામાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. એ ન હોય તો એ બાબતની પણ ચર્ચા આપણી એસએમડીસીમાં કરવાની થાય છે. પણ મોટામાં મોટો મારો કહેવાનો મતલબ એ છે કે મોટામાં મોટો જે રોલ છે એ આપણો એકેડેમિક છે, શૈક્ષણિક છે. તો પહેલાં પહેલું જ જો ધારો કે જોઈએ એના કાર્યો અને ફરજો વિશે અત્યાર સુધી આપણે તાલીમ કરી નથી એટલે આજે જ્યારે આપણે મળી રહ્યા છીએ ત્યારે હું થોડીક એના વિશે વાત કરવા માગું છું કે ખાસ કરીને એમાં ડોર ટુ ડોર સર્વે એટલે કે જે બાળકો 14-18 વર્ષના છે એ તમામે તમામ બાળકો શાળામાં આવે એ સુનિશ્ચિત કરવાનું છે. અત્યારે મિત્રો નામાંકનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે બધા આપણી આજુબાજુમાં જે ધોરણ 8 પાસ કર્યું છે એ બધાએ બધા બાળકો માધ્યમિક શિક્ષણમાં જોડાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. આપ સૌને ખ્યાલ હશે કે સર્વશિક્ષા અભિયાનમાંથી હવે આપણું સમગ્ર શિક્ષા થયું. સમગ્ર શિક્ષા એટલે 4-18 વર્ષના બાળકોનું શિક્ષણ. ત્યારે આપણો હવે આપણું કામ કરવાનો જે એરિયા છે એ હવે મોટો થયો, કામ કરીનો વિસ્તાર જે છે આપણો હવે મોટો થયો કે 4-6 વર્ષનું બાળક એટલે કે એનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. ત્યાર પછી 6-14 વર્ષના બાળકોનું શિક્ષણ એટલે કે આપણું પ્રાથમિક એલિમેન્ટરી શિક્ષણ. એના પછી આપણું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે કે 14-18 વર્ષના બાળકો. ત્યારે આ જે આખી લિંક છે એ લિંક ન તૂટે, બાળક ક્યાંય પણ અધવચ્ચે ડ્રોપ આઉટ ના થાય એ આપણી સૌની સઘળી જવાબદારી છે. એટલે ખાસ કરીને જે મેં વાત કરી એમ કે માધ્યમિક શાળાના જે આપણું એસએમડીસી છે એનું માળખામાં મોટા ભાગના આપણા શિક્ષકો જ છે, ત્યારે એ ખાસ સુનિશ્ચિત કરીએ કે આજુબાજુના જેટલા નામાંકિત થવાપાત્ર બાળકો છે બધા શાળામાં હોય. શાળામાં જ્યારે છે ત્યારે એનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. શાળામાં પૂરતી આઈસીટી લેબ છે તો એનો ઉપયોગ થાય. શાળામાં વિજ્ઞાનની પ્રયોગશાળા છે ત્યારે પ્રયોગશાળાનો પણ પૂરતો ઉપયોગ થાય. ગણિતના પણ અલગ અલગ પ્રેક્ટિકલ કરવામાં આવે. બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લે, વિજ્ઞાન મેળામાં ભાગ લે, પ્રયોગો રજૂ કરે. ટૂંકમાં શાળામાં બાળકોનું ખાસ કરીને એકેડેમિક વિકાસ એટલે કે શૈક્ષણિક વિકાસ થાય એની ઉપર ખાસ એસએમડીસીના સભ્યોની ફરજો છે. આપ સૌને હમણાં જ આપણે એક પરિપત્ર મોકલ્યો છે. આપણી દર 2 વર્ષે પુનઃરચના થાય એટલે આપણે આ વર્ષમાં 2020-21 વર્ષમાં આપણે 18-19 અને 19-20 બે વર્ષ આપણા પૂરા થયા એટલે એસએમસીની પુનઃરચના આપણે 2021 કરવાની થાય છે મિત્રો. પણ આપણે કરી શક્યા નથી કારણ કે અત્યારે કોવિડ મહામારીની જે પરિસ્થિતિ છે એમાં આપણે વાલી સંમેલન કે બધાને ભેગા કરી શકતા નથી. જુઓ ને, આપણી શાળા વ્યવસ્થાપન સમિતિનો પરિપત્ર પણ આપે વાંચ્યો હશે કે આપણે બધા 12-12 સભ્યોને એકસાથે બોલાવવાના કીધા નથી. 3 તબક્કામાં આપણે તાલીમ કરીશું એટલે 14 તારીખની આપણી જે ટેલિકોન્ફરન્સ છે એનું પુનઃ પ્રસારણ આપણે 15 અને 16 તારીખે કરવાના છીએ. કે 4 સભ્યો 14 તારીખે, બાકીના 4 સભ્યો 15 તારીખે અને બાકીના 4 સભ્યો 16 તારીખે. એટલે શાળાના આચાર્યશ્રી દ્વારા એ ખાસ સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈ પણ પ્રકારની આપણી કોવિડની આ જે ગાઈડલાઈન છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક પહેરવું છે કે ક્યાંય ટચ ન કરવો, આ બધી જે આપણી ગાઈડલાઈન છે ગાઈડલાઈનનું ચોક્કસપણે તાલીમ દરમિયાન 1/2 કલાક માટે આપણે શાળામાં બોલાવી રહ્યા છીએ. પણ અત્યારની આ પરિસ્થિતિમાં આપણી શું કામગીરી છે એ બાબતે આપ સૌ સાથે વાત કરવી જરૂરી હતી. એટલા માટે જ માન્ય મેડમશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આજે મળી રહ્યા છીએ. ત્યારે એસએમસી અને એસએમડીસીના સભ્યોની ખાસ જવાબદારી છે કે 2 મુદ્દા માટે આપણે આજે ખાસ મળ્યા છીએ કે હોમ લર્નિંગની જ્યારે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા, સમગ્ર શિક્ષા દ્વારા, જીસીઆરટી દ્વારા બધી આખા ડિપાર્ટમેન્ટને જ્યારે સરસ મજાનું ઘરેથી શીખીએ, સ્ટડી ફ્રોમ હોમથી શરૂ કરીને જ્યારથી આપણું આ કોવિડની સ્થિતિ શરૂ થઈ છે ત્યારથી આપણે એપ્રિલથી આપણું શૈક્ષણિક સત્ર ક્યાંય કોઈ બાળકનું ડિસ્ટર્બ ન થાય, ઓન ધ કોન્ટ્રરી સારામાં સારું શિક્ષણ આપને કઈ રીતે મળી શકે એના માટે સતત હજી પણ પ્રયત્નો એ દિશામાં ચાલુ છે કે બાળકોનું શિક્ષણ ક્યાંય પણ ખોરવાય નહીં એ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. ત્યારે વાલી તરીકે, એસએમસીના સભ્ય તરીકે આપણી એક નૈતિક જવાબદારી છે કે
આપ સૌ જે છો, ફરી ફરીને મને આપને એ જ કહેવાનું મન થાય છે કે રાજ્ય કક્ષાએ જ્યારે અહીંયા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, એવી રીતે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે, તાલુકા કક્ષાએ બીઆરસી કોઓર્ડિનેટર છે, ક્લસ્ટર કક્ષાએ સીઆરસી કોઓર્ડિનેટર છે અને શાળા કક્ષાએ આચાર્ય અને આપ સૌ છો, ત્યારે આખું નાનામાં નાનો સમગ્ર શિક્ષાનો નાનામાં નાનો એકમ જો કહીએ તો આપણી શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વિકાસ અને આપણી એસએમડીસી સમિતિ છે, ત્યારે આપનું આ ખાસ એક આપને અર્જ છે, એક વિનંતી છે કે આપણી આજુબાજુના બાળકો આપણા સિસ્ટમમાંથી ક્યારેય નીકળી ન જાય એ ખાસ સુનિશ્ચિત કરીએ. એક વાલી તરીકે આપણે પણ એક જવાબદારી નિભાવીએ અને આપણા બીજા વાલી મિત્રોને પણ આપણે કહીએ કે બાળકોને જે પણ કંઈ વિભાગ દ્વારા, જે પણ કંઈ શિક્ષકો દ્વારા, જે પણ કંઈ આચાર્યશ્રી દ્વારા જે પણ કંઈ મેસેજ આપવામાં આવે છે એ બાળકો સુધી ચોક્કસ પહોંચે અને એ પ્રમાણે હોમવર્ક ધારો કે આપવામાં આવે છે તો હોમવર્ક પણ કરીને પાછું પરત એને સાહેબને મોકલાય, એવી રીતે વોટ્સએપ ગ્રુપ દ્વારા જે બી પ્રયત્નો કરવામાં આવ્યા છે એ પ્રમાણે કરવામાં આવે. કોઈ બાળક પાસે, કોઈ વાલી પાસે એન્ડ્રોઇડ ફોન નથી, ઇન્ટરનેટ નથી, તો ડીડી ગિરનાર દ્વારા આપણા બધા જ 3-12 ધોરણના અલગ અલગ વિષય ઉપર તજજ્ઞો શ્રી દ્વારા, શિક્ષક મિત્રો દ્વારા સરસ પ્રકારના આના ક્લાસ આપવામાં આવે છે. તો કોઈ પણ પ્રકારની બાળકને તકલીફ ન પડે, વાલીને તકલીફ ન પડે એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે બાળકોને શિક્ષણ 100% મળે, આ જે છે એ ક્યાંય વહી ન જાય, એ બાળક સુધી પહોંચે એ ખાસ સુનિશ્ચિત કરીએ. બીજો જે મુદ્દો છે એ ખાસ કહેવાનો હતો આપને કે ધોરણ 8 પૂરું કરીને તમામે તમામ બાળકો ધોરણ 9માં નામાંકિત થાય. મેં આપને કહ્યું ને કે આપણે સર્વ શિક્ષામાંથી સમગ્ર શિક્ષા થયું, એટલે કે તમામે તમામ બાળકો ધોરણ 9માં પ્રવેશ કરે એ આપણે ખાસ સુનિશ્ચિત કરીએ. અને એમાં ખાસ કરીને દીકરીઓ, કે ધોરણ 8 સુધીનું શિક્ષણ પૂરું થાય એટલે તમામ વાલીને એવું થાય, માતા પિતાને એવું થાય કે બસ 8 ધોરણ સુધી ભણ્યા એટલે ઘણું થઈ ગયું. આપને જાણતા નવાઈ લાગશે પણ ઘણા બધા હજી અમારી પાસે એવા 78 બ્લોકના લિસ્ટ છે, હું અત્યારે તાલુકાઓની ચર્ચા નથી કરતી, પણ એનો જે ડ્રોપઆઉટ દર છે માધ્યમિક કક્ષાએ એ ખૂબ જ મોટો છે, ખૂબ જ ચિંતાજનક છે, એવું કહીએ તો ખોટું નથી. જ્યારે રાજ્યની બીજા રાજ્યો સાથે કમ્પેરિઝન થતી હોય, એના ગ્રેડિંગ મેચ થતા હોય, ત્યારે માધ્યમિક કક્ષાએ હજી આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે. અને મેં આપને કીધું એમ કે સમગ્ર શિક્ષામાં નાનામાં નાનો એકમ એ આપણી શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ સમિતિ છે. ત્યારે ખાસ મેમ્બર નક્કી કરે કે અમારે ત્યાં જે બાળકો છે એ ધોરણ 12 સુધીનું શિક્ષણ ચોક્કસથી પૂરું કરશે એવી અમે બાંહેધરી કરીએ. અહીંયા બહુ સરસ, આપણે હમણાં જ ફેબ્રુઆરીમાં એક હાડગુડ આણંદ જિલ્લાની, આણંદ તાલુકાની હાડગુડ એસએમસીને આપણે મળ્યા હતા. એ જ હાડગુડની એસએમસી બહુ સરસ કામ કરી રહી છે. અમે જિલ્લામાં બધાને રજૂઆત કરી કે તમારા કોઈ બેસ્ટ પ્રેક્ટિસિસ હોય, અત્યારે કોવિડની પરિસ્થિતિમાં તમારા દ્વારા સરસ કામગીરી થઈ રહી હોય તો અમને એના વિડીયો બનાવીને મોકલો. ત્યારે પણ ફરીથી હાડગુડની એસએમસીને જ અમે પસંદ કરી કે બહુ સરસ એમના દ્વારા અત્યારે હોમ લર્નિંગની જ્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે વિભાગ દ્વારા, ત્યારે આ સભ્યો દ્વારા ખૂબ સરસ રીતે બાળકોના શિક્ષણને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે શાળાના આચાર્યથી માંડીને તમામ એસએમસીના મેમ્બર અને શાળાના શિક્ષક મિત્રો પણ ખૂબ સરસ રીતે, કે શાળાના જે આપણું કોમન માઇક હોય એ માઇકનો પણ ઉપયોગ કરીને, લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને પણ આખા ગામના તમામ બાળકોને મેસેજ કઈ રીતે પહોંચે એ લોકો સુનિશ્ચિત કરે છે. એટલે આજે અમે તાલીમના સાથે આપની સાથે આ રીતે વાત તો કરી રહ્યા છીએ, પણ માત્ર ભાષણથી નહીં પણ એક વિડીયો, એટલે કે હાડગુડ એસએમસીના એક નાનકડા 5-6 મિનિટના વિડીયોથી પણ અમે આપને અવગત કરીશું કે આમાં આપણે સારામાં સારું શું કરી શકીએ. એટલે ખાસ મિત્રો, હું મારી વાત અહીંયા પૂરી કરવા જઈ રહી છું ત્યારે હું ખાસ આપને બે જ વિનંતી કરીને મારી વાત પૂરી કરીશ કે અત્યારે જ્યારે કોરોના મહામારી છે ત્યારે આપણી જો ફરજ છે એ ઘણી બધી, આપણી એસએમસીના કાર્યો અને ફરજો અને એસએમડીસીના કાર્યો અને ફરજોનું ઘણું મોટું લાંબુ લિસ્ટ છે, પણ અત્યારે શું કરવાનું છે તો અત્યારે આટલું જ આપણે કરવાનું છે કે તમામે તમામ બાળક શિક્ષણના જે પ્રવાહ છે એમાંથી ક્યાંય છૂટું ના પડી જાય, એ પ્રવાહમાં જ રહે, એને કોઈ પણ પ્રકારના ગેપ વગરનું શિક્ષણ મળે. જે પણ કે સરકારશ્રી દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યાં એક પણ બાળક બાકાત નહીં રહી જાય એ આપણે ખાસ સુનિશ્ચિત કરીએ. અને જે બાળકો રહી ગયા છે, ધોરણ 8 પછી શિક્ષણ છોડી દીધા છે, એ તમામે તમામ બાળકો 9મા ધોરણમાં પ્રવેશ કરે એ પણ મિત્રો ખાસ
વિકાસ સુનિશ્ચિત કરીએ. મારી વાત અહીંયા પૂરી કરું છું, પણ સાથે સાથે ફરીથી આપ સૌ એડવર્ટાઇઝ અને અલગ અલગ મીડિયા દ્વારા સાંભળતા જ હશો, પણ ખાસ હું આપને કહીશ કે અત્યારની કોરોના મહામારીમાં શું ધ્યાન રાખીશું. આપણે પોતાનું તો ધ્યાન રાખીશું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું, હાથ ધોતા રહીશું, ગંદા હાથ મોઢા ઉપર નહીં લગાડીએ, અને વિટામિન સી, સૂર્યનો તડકો આ બધું ખાસ લેતા રહીશું અને ઘરનું હેલ્ધી ફૂડ ખાઈશું. નમસ્કાર મિત્રો, આભાર. આભાર મેડમ શ્રીનો. જોયું ને મિત્રો, એસએમસી તથા એસએમડીસીના તમામ બાબતોથી મેડમ શ્રીએ આપણને અવગત કરાવ્યા છે. હવે આપણે આગળ શું કરવું એ આપણી શાળા કક્ષાએ એક મીટિંગનું આયોજન, એટલે કે આજે જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ચાર જ સભ્યોને બોલાવવામાં આવ્યા છે એસએમસીના. મેડમે કહ્યું આપને, એ જ રીતે એસએમડીસીમાં 15 સભ્યો છે તો એમાં 5-5 સભ્યોને બોલાયા છે, અને બાકીના 2 દિવસમાં પુનઃ પ્રસારણ છે. તો એમાં બાકીના 5-5 અથવા 4-4 સભ્યો જે એસએમસી તથા એસએમડીસીના સભ્યો છે એમને બોલાવવામાં આવ્યા છે. આ રીતે આપણે ટેલિકોન્ફરન્સના માધ્યમથી મળીએ છીએ, અને એસએમડીસીની રચના જે કરવામાં આવેલી છે એની પુનઃરચના નથી મેડમે કહ્યું તેમ, પરંતુ એમાં જે માળખું છે એ બરાબર છે કે નહીં એ ચકાસવાની કામગીરી જિલ્લાને સોંપવામાં આવી છે. એટલે કે સમગ્ર શિક્ષા મર્જ થયું ત્યારથી એસએમસી તથા એસએમડીસી એટલે કે ધોરણ 1-12નું શિક્ષણ સમગ્ર શિક્ષાએ જોવાનું છે. તેથી હવે આપણે તમામ એસએમસી તથા એસએમડીસીના સભ્યો આ રીતે આગળ કામ કરતા રહેશું. હવે આપણે આજે હાડગુડ એસએમસીના સભ્યો દ્વારા બનાવેલી શાળાના આચાર્ય તથા શિક્ષકોનો પણ એમાં ખૂબ જ સારો સપોર્ટ છે, વિડીયો ક્લિપ બતાવવાનું આયોજન કરવામાં આવેલ છે, એ વિડીયો ક્લિપ આપણે નિહાળીશું. પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ આણંદમાં આપનું સ્વાગત છે. હોમ લર્નિંગને અસરકારક બનાવવા માટે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી આણંદના આયોજન અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ દ્વારા ઘણા જ સરાહનીય અને હકારાત્મક પ્રયાસો કરવામાં આવેલ છે. હોમ લર્નિંગ, વિદ્યાર્થીઓ ઘરેથી જ શિક્ષણ મેળવે તે માટે શાળાના મુખ્ય શિક્ષક, શિક્ષકો અને એસએમસી સભ્યોએ વાલી જાગૃતિ અભિયાન અને વાલી સંપર્ક મજબૂત કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહથી જોડવામાં સફળતા મેળવેલ છે. 800થી વધુ વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકોનો બહોળો પરિવાર ધરાવતી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડના મુખ્ય શિક્ષક અને શિક્ષકોએ વિદ્યાર્થીઓનો ફોન તથા રૂબરૂ સંપર્ક કરીને હોમ લર્નિંગ બાબતે જાગૃત કરે. શાળાના કુલ 22 વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જોડવામાં આવે, જેમાં શૈક્ષણિક સાહિત્ય મેસેજ દ્વારા આપીને વિદ્યાર્થીઓને શીખવાનું આયોજન કરવામાં આવે છે. ગામના તમામ જાહેર નોટિસ બોર્ડ પર હોમ લર્નિંગ બાબતે સૂચનાઓ લખીને વાલીઓને વાકેફ કરવામાં આવે. એસએમસી સભ્ય દ્વારા સમયાંતરે મસ્જિદની માઇક દ્વારા એલાન કરીને વિદ્યાર્થીઓને વાલીઓને શૈક્ષણિક પ્રસારણની જાણ કરવામાં આવે છે. હોમ લર્નિંગને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકો અને એસએમસીના સભ્યો દ્વારા વાલી અને વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાતનું આયોજન પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળવામાં આવે છે. ઘરે શીખીએ તથા વિષયની નોટોનું લેખન તપાસીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઘરે શીખે તે માટે વાલીઓ કેવી ભૂમિકા ભજવી શકે તે બાબતે પણ વાત કરીને હકારાત્મક સહકાર મેળવવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 3-8ના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસમાં જોડવામાં આવે. શરૂઆતમાં ઘણા ઓછા વિદ્યાર્થીઓ જોડાયા, પરંતુ ધીરે ધીરે તેની સંખ્યા વધવા લાગી. વર્ચ્યુઅલ ક્લાસનો શાળાના વિદ્યાર્થી અને વાલીઓને અનોખો અનુભવ થયો. વર્ચ્યુઅલ ક્લાસરૂમની શરૂઆત સાથે બાળકોને અભ્યાસ કરવાનો એક અલગ અનુભવ પ્રાપ્ત થયો, જાણે વર્ગમાં બેઠા ન હોય તેમ જણાય. વાલીઓનો વધુ સહકાર મળે તે માટે વાલીઓના સહકારથી કસોટીનું આયોજન કરવામાં આવે, જેમાં વાલી પરીક્ષક અને વિદ્યાર્થીએ નિરીક્ષકની ફરજ બજાવે. એસએમસીના સભ્યોએ પણ કસોટી બાબતે વાલીઓનો હકારાત્મક સહકાર મેળવીને વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન કરવાની તક પૂરી પાડી. પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ ફોન, વોટ્સઅપ ગ્રુપ
તથા રૂબરૂ મુલાકાત દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓના સતત સંપર્કમાં રહે છે. ડીડી ગિરનાર, દીક્ષા પોર્ટલ, યુટ્યુબ લિંક, QR કોડ, વર્ચ્યુઅલ ક્લાસ અને હોમ લર્નિંગ સાહિત્ય દ્વારા વિદ્યાર્થીઓ ઘરે રહીને શિક્ષણ મેળવે તે માટેના નમ્ર પ્રયાસો કરવામાં આવે છે. SMC ના